عالم دین مخلص خدمت گزار فقیہ نیک انے پرہیزگار مرحوم ملا اصغر اعلی اللہ مقامہ فی الجنہ جنی آکھی زندگی سادائیگی تھی پسار کری انے مذہب نے خدمتو کری آ علی قدر مرحوم ملا اصغر صاحب نا بیان تماری سمکش پیش کرواما آوی رہیو شے سنت اعمال جنہ اوپر ہمیشہ اپنے شنیوار نماز کریں چھے એના બારામાં એવી કોઈ ગેરસમજૂતી અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય કે આમાં ફક્ત તસ્બીહ કાઢવું અને દુઆઓ પડવી એક્સ્ટ્રા નમાઝો પડવાનો હુકમ છે. બસ આને સુન્નત કહેવાય છે અને એમાં જ ખુદાવંદે કરીમનો રાજીપો છે. એટલે એક માણસે એમ વિચાર કરે કે હું જો વાજિબ નમાઝ પઢું તો જરાક ઓછો મુલ્લા ગણાવું, જરાક લાંબી નમાઝ પઢું ને તસ્બીહ હાથમાં ફરાવું તો જરાક વધારે. એ સવાલ નથી. અસલ વાત એમ છે કે સવાબનો અર્થ જ લોકો સમજ્યા નથી. લોકો એમ સમજે કે સવાબ એટલે કંઈક જેમાં આપણા પૈસા જમે થાય છે એમ ત્યાં કંઈક જમે થાય છે. સવાબનો અર્થ છે ખુદાવંદે કરીમની ખુશનુદી અને રાજીપો લેવું, જેને નતીજામાં જેના રિઝલ્ટમાં દુનિયા અને આખરતમાં આપણને ફાયદો થાય. બસ આનું નામ છે સવાબ. હવે તમે બહુ ડીપલી વિચાર કરજો કે આજે હું જાણી કરીને આ દુઆઓ અને નમાઝોથી ને બીજી જે બાબતો આપણા ઉપર સુન્નત છે એને મૂકી જરાક થોડીક વાર આ સબ્જેક્ટના બીજા પાસાને રજૂ કરું છું, જેથી તમને ખ્યાલ આવે. સુન્નત છે એ પણ અને સવાબ એ પણ. અત્યારે એમ સમજો એક બાળકી કે એક માણસ છે કે જે અથવા બાઈ છે કે ભાઈ છે, ફેર નથી પડતો મોમિન કે મોમિન, કે જે નમાઝો પડે છે દુઆઓ પડે છે બધી સુન્નત અમાલ કરે છે, આયા ઇન્સાનની જિંદગીમાં અને મુઆશિરામાં અને સમાજમાં એટલું કાફી છે? માનો કે તમે એની સાથે ડીલિંગ કરો ને એમાં એ માણસ બહુ રૂઢ હોય, એક વાત છે. આમ નમાઝો પડે છે બહુ લાંબી અને તસ્બીઓ બહુ તાણે છે એમાં શક નથી. આટલી બધી સુન્નત કરે જેટલી તમે કહો બધું કહે, પણ એની સાથે વાત કરો તમને લાગે કે ઝેર ખાધું તો શું થાય? અથવા તો ડીલિંગ્સમાં તો ખેર, પણ એના પોતાના બચ્ચાઓ સાથે, એની ઘરવાળી સાથે કે ધણી સાથે કે બચ્ચાઓ સાથે એટલો બધો કડવો, એટલો બધો કડવો કે ગુજરાતીમાં કહો કે એવા માણસ માટે કહેવાય છે કે છાલ સુધા કડવું. છાલ ઘણી વખત ફળ અંદર કડવું હોય પણ છાલ કડવી ન હોય, પણ અમુક માણસો અંદર ફ્રૂટે કડવો અને છાલે કડવી, સમજાય કે નહીં? છાલ સુધા કડવો છે. તો ઉલટાને ઊંધી અસર પડે છે. પછી ભાઈઓ પૂછે છે કે ભાઈ આ આટલી બધી નમાઝો પડે છે પણ માણસ તો ઝેર જેવો છે, એના કરતા અમે સારા ભાઈ? આવી એક ઇમ્પ્રેશન પડે છે. એટલા માટે તમે જુઓ તો પૈગંબર અક્રમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવ્યું અને જાણતા તો એટલે ફરમાવ્યું, અને આ ઉસૂલે કાફીમાં આપણી જે કિતાબ મશહૂર છે એમાં છે, ફરમાયું કે અક્ષરમાં તલીજુ બીહી ઉમ્મતી અલ જન્ન તકવલ્લાહ વ હુસ્નુલ ખુલ્ક. મેજોરિટી જે કયામતના દિવસે મારી ઉમ્મતમાંથી જન્નતમાં દાખલ થવા વાળા જે હશે એ બે કારણસર હશે. એક, અલ્લાહથી ડરીને જે લોકોએ ગુનાહોથી બચવાની કોશિશ કરી છે તકવા ઇખ્તિયાર કરીને, એક તો એ હશે જે આપણે કોશિશ કરીએ છીએ, અને એક મેજોરિટી એ હશે કે જે લોકોના અખલાક અને એ લોકોનું બિહેવિયર સારું હશે. આ બે વસ્તુ ભેગી જાય છે, આ બે વસ્તુ સાથે જાય છે મારા દોસ્તો. અને આની અંદર વસ્તુ એ છે કે એનો ફાયદો જુઓ. ફરમાવ્યું ઇન્નલ બિર્ર વ હુસ્નલ ખુલ્ક, નેકી અને અખલાકની અચ્છાઈ, સિવિલિટી ઓફ બિહેવિયર જેને આપણે કહીએ, આ બે વસ્તુ દુનિયા. હવે સવાબનો અર્થ પૈગંબરે ફરમાવ્યો, આપણા ઇમ્માલે મુસ્લામે પણ ફરમાવ્યું સવાબનો અર્થ. મેં નેકી કરી, તમે નેકી કરી. નેકી કરી એટલે શું?
બહુ મોટી નેકી લાખો કરોડોની સખાવતને સમજીએ છીએ તો આપણી ભૂલ છે મારા ભાઈ. એક માણસ અહીં આવ્યો, સમજો કે આંખેથી માઝૂર છે, દેખાતું નથી એને. તમે એ ધારીને કે હું કોઈ અહેસાન કરું છું નહીં, તમારી ફરજ સમજીને તમે એનો હાથ જાળીને એની જગ્યાએ બેસાડી દીધો. તમને એમ છે કે આ તો મેં નોર્મલ કામ કર્યું, તો જોવાવાળો ખુદા તો જુએ છે કે તમે શું કર્યું કે નહીં. રસ્તે ચાલતા કોઈને તમે હેલ્પ કરી, કોઈ જઈફ માણસ, અરે એ બધું મૂકી દો. કોઈ માણસ એમ સમજો કે આપણે સ્ટેશન ઉપર અહીંયા ત્યાં હોઈએ છીએ, કોઈ બાય માણસ કે કોઈ ભાઈ માણસ છે કે જે બહુ વધારે કંઈક શોપિંગ કરીને જાય છે, હવે એનાથી ઓલી સીડી ચડવી મુશ્કેલ છે. તમે કીધું મે આઈ હેલ્પ યુ, અને તમે બે પાર્સલ એના ઉપાડી લીધા અને સાથે તમે સીડી ચડ્યા. કોઈ બહુ જબરદસ્ત કામ નથી કર્યું, પણ નેકી કરી છે, ઇન્સાનિયત બતાવી છે. તમે સમજી ગયા, કોઈ સગપણ નહીં કે ઓળખાણ નહીં કંઈ. આ નેકીઓ જે છે એને કાઉન્ટ કરે છે. હઝરત ફરમાવે છે કે ઇન્નલ બિર્ર વ હુસ્નલ ખુલ્ક યઅમુરાનિ દિયાર વ યઝીદાન ફિલ અઅમાર. ઘરોને આબાદ કરે છે અને ઉંમર ઇન્સાનની લાંબી કરે છે. તો સવાબ તો છે, પણ ફાયદો ક્યાં થયો આપણને થયો નહીં. અને તમે બહુ ડીપલી વિચાર કરો, ઘરોની આબાદી એટલે શું? ઘરની આબાદીમાં બચ્ચા હોવા ઘરની આબાદી નથી મારા ભાઈ, કોઈ વખતે મુસીબત થઈ જાય. ઘરની આબાદીનો અર્થ એ છે કે એક કુટુંબ આજે આ જનરેશન, એના પછીનું જનરેશન, એના પછીનું જનરેશન, એક પછી એક, એક પછી એક તમે જોશો તો આબાદ રહીએ છે. કરોડોની જરૂર નથી, કોઈની મોહતાજી ન હોય, અને દુનિયાની અંદર એની નામના રહીએ છીએ. કુટુંબ ત્રણ ચાર પાંચ છ જનરેશન સુધી રહીએ છીએ. ખુદાવંદ કરીમે ઘરોને આબાદ રાખે છે. ઘરોની બરબાદી થાય છે, નેકી જયારે બંધ થાય ને અખલાક ખરાબ થાય તો બરબાદ થઈ જાય. તમે ને હું આદત રાખી છે કે થોડાક દિવસની આબાદી જોઈએ છીએ, તમે ન જુઓ. ખુદાવંદ કરીમ એ ઘરોને આબાદ રાખે છે કે જે આબાદી એક પછી એક, એક પછી એક ચાલતી જાય છે, નેકી અને અખલાક. અને ઉંમર વધારે છે, કેટલા માણસો જાણતા નથી કે કોઈનો સદકો, કોઈ બેવાની દુઆ, કોઈ યતીમની દુઆ, કોઈ ભૂખ્યાની આંતરડીએ દુઆ દીધી હશે તો બલા ટળીને જીવતા ચાહીએ, ને તો ક્યારના હડફટમાં આવીને ચાલ્યા ગયા હોત. એ આપણે જાણતા નથી કે કોની દુઆ કોની કામ. હવે એનું જે બિગિનિંગ છે એ મારે આજે રજૂ કરવું છે કે શું છે, પછી આપણે એને રજૂ કરશું એક પછી. કારણ કે અખલાક કોના કેવા છે. આજે એક અંગ્રેજની સામે અહીંયા બ્રિટનમાં તમે જો ઓડકાર ખાવ, ઓડકાર જાણું છું બેલ્ચિંગ, તો બહુ ખરાબ લાગે, એને લાગે કે આ સિવિલાઇઝ નથી આ માણસ. કારણ કે તરત રૂમાલ રાખવું જોઈએ પોતાને. કોઈ ઓડકાર આવે છે ખાધા પછી, એ તો બહુ એકદમ સમજો કે નેચરલ વસ્તુ છે. પણ અંગ્રેજની બ્રિટિશ સિવિલાઇઝેશનમાં ઇમ્પોલાઇટ છે, અનસિવિલ છે કે તમે એની સામે ઓડકાર ખાવ. પણ હિન્દુસ્તાન જાઓ જો મારી સાથે, તો હું તમને ખાધા પછી જો ચાર માણસો બેઠા હોય તો એક પછી એક જે ઓડકાર લે, જે વધારે અવાજથી ઓડકાર લે એ જીતે. અને એમાં કોઈને કંઈ ખરાબ લાગતું નથી, ઇટ્સ ઓલ નોર્મલ, એમાં કંઈ ખરાબ નથી. છીંક ખાવ તો કેવું પડે છે ભાઈ, મને માફ કરજો, એક્સક્યુઝ મી. અને ઇસ્લામિક સિવિલાઇઝેશનમાં છીંક ખાવ એટલે કહો અલહમદુ લીલા, ખુદાનો શુક્ર છે. અલબત્ત છીંક ખાવાની પણ રીત છે, આપણામાં પણ કોઈના મોઢા પર છીંક ખવાતી નથી. આપણને પણ હાથ રાખવું જોઈએ, એમાં શક નથી. પણ મતલબમાં કોઈ ગુનાહે કબીરા કર્યું નથી, બલકે ખુદાનો શુક્ર જીવતો છું હું. કારણ કે પૈગંબરે ફરમાયું છીંક જે છે એ જિંદગીની નિશાની છે, લાઈફની નિશાની હે. તો કોના કેવા છે અખલાક? અખલાક અને બિહેવિયર અને મેનર્સ આપણા કોના કહેવાથી સારા ગણાય ને કોના કહેવાથી બુરા ગણાય? તો પ્રિન્સિપલ અને ક્રાઇટેરિયન શું છે? ક્રાઇટેરિયન જે છે ને એ પૈગંબરની હદીસો અને ખુદાવંદ કરીમે જે વસ્તુ રજૂ કરી છે તે છે. લોકો શું કે છે એ નથી. અગર પૈગંબરે ફરમાવ્યું છે કે આ સહી છે, ધીસ બિહેવિયર ઇઝ કરેક્ટ, તો એનો અર્થ એમ થયો કે ધીસ ઇઝ અખલાક. અને એમાં તમે જોશો કે કોઈ એવી વસ્તુ નથી કે કોઈને ખરાબ લાગે. અલબત્ત વી હેવ ગોટ ટુ એક્સપ્લેઇન કે ભાઈ આ આમ છે,
એની શરૂઆત કેમ થાય છે? બસ કે સુન્નતિયા, જેથી આપણા તસ્બીહમાં ને આપણી નમાઝમાં બી એક શોભા અને એક ઓર્નામેન્ટ અને એક ઝીનત ઉભી થાય છે. સમજે કે કાલે કોઈ જુએ કે આ માણસ આવી રીતે ઇબાદત પણ કરે, સુન્નતની સાથે સાથે એની જિંદગીની રીત કેવી છે, તો એને પ્રેરણા થાય કે મારે પણ આ કરવું છે. ફરમાયું કે, અને આ મૌલા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામની હદીસ છે, ફરમાવે છે, વમા મિન અહદિન મિન વુલદી આદમ, આદમની ઔલાદમાં કોઈ નથી એક પણ, ચાહે કોઈ પણ જાતનો, કોઈ પણ કલરનો, કોઈ પણ ધર્મનો, આપણે બધા આદમની ઔલાદમાં કોઈ પણ નથી, ઇલ્લા વનાસિયતુહુ બિયદી મલક. નાસિયા કહેવાય છે અહીં આ ભાગને, માથાના ઉપરના ભાગ, જેને અંગ્રેજીમાં કહેવાય છે ફોર લોક. અહીંયાથી આને કહેવાય છે નાસિયા, આ ભાગને. અને ઇન્સાનને જો તમે આ ભાગથી પકડી લો, જેમ આપણે એના વાળ હોય ન હોય તો વાત જુદી છે, તો એનો અર્થ એમ થયો કે તમારા કબજામાં છે, એને વાળ તમે પકડી લીધો. નાસિયા નહીં કહેવાય, મતલબમાં કોઈ ઇન્સાન નથી, કોઈ કોઈ શખ્સ નથી, મગર એ કે એનું કંટ્રોલ મલકના હાથમાં છે, એક મલાઈકા, જેને ખુદા ઉંદે કરીમ હુકમ કર્યો છે. એટલા માટે તમે એના દુઆએ કુમેલમાં પણ જોશો, યા મન બિયદિહી નાસિયતી, એ મારો એ પરવરદિગાર જેના હાથ મારો ફૂલ કંટ્રોલ છે, મીન્સ આઈ હેવ બીન કોટ બાય હિમ એટ ધ ફોર લોક. ઇઝા તકબ્બર, અગર ઇન્સાનને જરાક ઘમંડ અને અહંકાર આવી જાય, પ્રાઇડ, કે હું કાંઈ છઉં, કોઈ પણ કારણસર, ઘણા કારણસર આવે છે, પૈસો ખાલી નથી કે જે માણસને અહંકાર આપે છે, દોલત છે, કાંઈક થોડી ઘણી વધારે પડતી ઇજ્જત છે, અલહાસિલ ઇન્સાનને જોઈએ કોઈ કારણ કે જરાક પોતાને સમજે કે હું કાંઈ છું. ઇઝા તકબ્બર, જ્યારે તકબ્બુર કરે એટલે કે પ્રાઇડ એનામાં આવે, જદબહુ બિનાસિયતી, એને ખેંચે છે એના વાળની સાથે, અને એને કહે છે તવાઝા, નમ્રતા વરત, વઝાકલ્લાહ, અલ્લાહ તને પછાડે, તારા મનથી તું સમજે છે શું કે તું છો કોણ? ભાઈઓ એક વાત યાદ રાખજો, હું જે કહું છું તે કે કોઈ દિવસ તમારા ને મારા મોઢાથી કોઈ એવી વાત ન નીકળે કે જેમાં તકબ્બુરની બદબુ આવતી હોય. બસ આ એક બહુ એવી ચીજ છે, ખુદાને હરગિઝ પસંદ નથી. બધા ગુનાહો ખુદાવંદ કરીમ દુનિયામાં માફ કરે છે અને મોકો આપે છે, તકબ્બુર માટે મોકો આપતો નથી. કારણ કે તકબ્બુર ખુદા સિવાય કોઈને શોભે નહીં, અલ્લાહને જ શોભે, અલ્લાહની જ. વઈદા તવાઝા, પણ અગર ઇન્સાન નમ્રતા વર્તે, મલાઈકા એને કહે છે ઇરફા રાસકે, તારું માથું બુલંદ કર, રફઅકલ્લાહ, અલ્લાહ તને બુલંદ કરે. કારણ કે તે નમ્રતા રાખી છે, તવાઝો, હ્યુમિલિટી રાખી છે, લિલ્લાહ, ફોર ધ સેક ઓફ પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ. એક દિવસ પોતાના અસહાબ સાથે ફક્ત ફરવા માટે નીકળ્યા, નુઝહા જેને કહેવાય છે, સાથે વિચાર કર્યો કે ત્યાં જમશું. અસહાબ બધા લોકો લાઈફ લખે છે પૈગંબરની, તો ખાલી લડાઈઓ જહાદ કરતા હતા, લખતા નથી કે કોઈ દિવસ પોતાના ભાઈઓ અને અસહાબ સાથે બેસીને ફરવા બી જતા હતા. એવું કઈ નહોતું કે ભાઈ આખો દિવસ લડાઈઓ ચાલતી હતી, કે આખો દિવસ ખાલી નમાઝો જ પઢાવતા હતા. ચાલો આજે ફરવા જઈએ મદીનાની બહાર. અહીંયા એક કુરબાનીનો ઇંતજામ કર્યો કે ગોશ્ત ખાશું, ત્યાં ઝબાહ કરશું જાનવર, જાનવર લઈ ગયા. રિસાલતનો જમાનો છે, લોકો ઈમાન લાવી ચૂક્યા છે, મદીને મુનવ્વરા આખું મુસલમાન છે ના, એટલે પૈગંબર અકરમની ઇજ્જત કેટલી હશે એ તમે પોતે ઇન્સાફ કરી શકો છો. ત્યાં પહોંચ્યા, લોકો ઉભા થઈ ગયા તરત પૈગંબર માટે, બિછાનું રાખ્યું પાછળનું કે બેસો. પૈગંબરે જોયું કોઈ દોડે છે કે ઝીબા કરે, કોઈ દોડે છે કે પછી ચામડી ઉતારે, કોઈ દોડે છે કે ગોશ્ત કાપે. પૈગંબર ઉઠ્યા અને જરાક આગળ ગયા તો લોકોએ પૂછ્યું, યા રસૂલલ્લાહ ક્યાં જાઓ છો? ફરમાયું, હું લાકડા ભેગા કરું, બર્તન, જેથી તમે પછી રાંધી શકો. તો કીધું, યા રસૂલલ્લાહ, અમને શરમાવો છો તમે, અમને શરમાવો છો તમે,
કે તમે આ કામ કરો, ફરમાયું કે અજબ છે, જે માણસ પોતાની બીજાઓ કરતા હોય એવો સમજતો હોય કે હું ન કરું, બધા મારા માટે કરે, એના પર ખુદાની લાનત છે. આ કામ તો હું ન કરું, બીજા મારા માટે કરે. ભાઈ આપણે સાથે નીકળ્યા છીએ, સાથે બેસવાના છે જમવા માટે, તો હું મારું કામ કરું છે, હું કરી શકું, તમે આ કામ કરો. ફરમાયું એ બનશે નહીં, જેમ તમે ઉપાડો છો એમ હું ઉપાડીશ. એમાં પૈગંબરનો હાથ છે ભાઈ. અને જે સૌથી વધારે પ્યારી હદીસ છે તે છે કે એકવાર એક માણસ હજ પડી અને ઇમામ અલીસલામ પાસે, ઇમામ જાફર સાદી સલાવતુલ્લાહ અલયહી પાસે આવ્યો અને કહ્યું કે ઇબ્ન રસૂલલ્લાહ, આ વખતે તો અમે બહુ લકી હતા, અમારી સાથે એક માણસ હતો મૌલવી ટાઈપનો કે જે અમને બધા હુકમ અહકામ બધું શીખવાડ્યું, અને હજ અમારી બહુ સારી થઈ અને અમને આમ થયું, દુઆઓ પડાવી ફલાણું. હજરતે ફરમાયું કે તે જમાના હિસાબે વાત કરી, હજરતે ફરમાયું કે એની સવારી એટલે ઘોડો કે ઊંટ કે ખચ્ચર, એને બાંધવા માટે કે રાખવા માટે કોણ કરતું હતું? તો કે એ સવાલ જ નથી. યબ્દ રસૂલ, બધી સેવા અમે એની કરી છે. હા, એનો ઘોડો ગધેડો બધું અમે જ બાંધતા હતા, એને કોઈ તકલીફ આપી નથી, અમે એની બહુ ધ્યાન રાખ્યું. પૈગંબરે એમાં મૌલાએ ફરમાયું કે તમારા બધા એના હજનો સ્વભાવ એના હજ કરતા વધારે છે, બધા એનો સ્વભાવ ઓછો મળ્યો નહીં. હી હેઝ ગોટ ટુ વર્ક. હવે આ શું છે? વાય કે તમે હાથે માનો કે સોદો લઈને જતા હો, કે આપણા ઇમામ સાથે બન્યું છે ને પૈગંબર સાથે બન્યું છે, ઘરનો સોદો એટલે કે તમે જાઓ ને ચીજો લેવા, શોપિંગ કેના માટે કરી છે? ઘર માટે કરી છે. પોતે ઉપાડો તમે, તો પોતે ઉપાડ જતા રસ્તામાં કોઈ કે ઇબ્ન રસૂલલ્લાહ મને આપો ને હું તમારા માટે ઉપાડું, તમે શા માટે આ બોજ ઉપાડો છો? તો ફરમાવતા કે ભાઈ કેમ આ તમે વાત કરો છો, એમાં કઈ વસ્તુ છે કે મારા ઘરની વસ્તુ હું ન ઉપાડું તો કંઈક મારા મગજમાં કંઈક કીડો છે એમ, કે હું જાણે હું કંઈક છું, પબ્લિક મને જુએ તો મારા હાથમાં જ ઉપાડે, મને ઉપાડવા દો, હું પોતે ઉપાડીને લઈ જાઉં. આ છે ને પહેલું પગથિયું છે તવાઝુનું, ફર્સ્ટ સ્ટેપ, કે ઇન્સાન પોતાને કોઈ પણ કામ માટે એમ ન સમજે કે હું બીજા કરતા ઊંચો છું, બીજાઓ મને કરી દે તો હું થાય, અથવા મારો વારો આવે તો હું કહું ના એ મારું કામ નથી. ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ, કે જ્યાં ઇન્સાન પોતાના તવાઝોને તોડે છે, પોતાના કિબરને તોડે છે, તવાઝોને ઊંચે લઈ આવે છે. હવે આ વસ્તુ દેખાવે તો બહુ નાની છે, પણ સજદો એ કરે છે જે તવાઝો અને નમ્રતા સમજતો હોય, તસ્બીહ એ કાઢે છે જે તવાઝો અને નમ્રતા સમજે છે. આ બધા સવાબોની શોભા અખલાકમાં છે. એની સામે અગર બીજું કંઈ હોય, ઇન્સાનને પોતાનું ઘમંડ હોય, તો પછી જે આ ઇબાદતમાં જે ખૂબી છે, એમાં જે મીઠાશ છે, એમાં જે વસ્તુ સમજવાની છે એ સમજાતી નથી. એટલે હું હવે આ બે પાસાને સમજાવીશ કે કેવી રીતે ખુદાવંદે કરીમે આપણને પૈગંબર અને અઈમા અલૈહિમુસલામ મારફતે આ બંને પાસા સમજાવ્યા છે, જેથી સવાબ અને સુન્નતનો અર્થ સમજાય. એમાં જિંદગી બને છે, એમાં ખાલી મારી પેશાની ઉપર મોરનો દાગ નથી પડતો, સમજાય કે નહીં? એમાં આપણી જિંદગી બને છે, અને એમાં જો એ વસ્તુ આપણે આપણી ઔલાદમાં ટ્રાન્સમિટ કરીએ તો આપણી ઔલાદ પણ ઇન્શાઅલ્લાહ તઆલા એ પ્રમાણે પરવરિશ પામશે. બધા તૌફીક આપ્યો. અસલામ આલેકુમ.